ઓખા નગરપાલિકાના દેવપરા વિસ્તારમાં પહોંચેલ છે કારણ છે કે આજે જે વરસાદ આવ્યો માત્ર આઠ ઇંચ વરસાદ આઠ ઇંચ વરસાદ પડ્યો તેમાં ઓખા નગરપાલિકા વિસ્તારમાં જે સબડિવિઝન ઓખાથી પીજીવી સેલની લાઇટ આવે છે તે તરત જ માત્ર બે ઇંચ વરસાદની શરૂઆત થઈ હતી ત્યારથી લાઇટ ગુલ થઈ ગઈ ઓખા સબડિવિઝનની અંદર જે પણ અગાઉ આપણે દ્વારકા ટુડેમાં બેથી ત્રણ સ્ટોરી બતાવેલ છે જેમાં પીજીવી સેલની જેટલી પણ ક્ષતિઓ છે તે દ્વારકા દર્શકો સમક્ષ રજૂ કરેલ હતી કારણ કે ઓખા બીજી વિશે છેલ્લા ત્રણથી ચાર વર્ષથી કામમાં જે દાઠિયા દીધા છે અને કામ જે નિયમ મુજબ નથી કર્યું તેનો અત્યારે પ્રજા ભોગ બની રહી છે કુદરતી માર એવી છે ઓખા મંડળ ઉપર કે છેલ્લા ત્રણથી ચાર વરસથી વરસાદ પડેલ ન હતો જેના હિસાબે જે વીજપોલ ઊભા કરેલા હતા તે પણ તેને કોઈ ક્ષતિ ન ન હતી પરંતુ આ વર્ષે આઠ ઇંચ વરસાદ પડતા ઓછામાં ઓછા દો સોથી દોઢસો જે વીજ પોલ હતા તે ઓખા નગરપાલિકાનો જે ઓખા ડિવિઝનની અંદર વિસ્તારમાં જે સેલના પોલ છે તે પડી ગયા આ જે દેવપરા વિસ્તાર છે તે નાના અને ગરીબ અને મજૂર વર્ગ રહે છે આ વિસ્તારની અંદર આજે જે ગઈ ગઈકાલે લાઇટ ગઈ અને લાઇટ આવી જેવી લાઇટ આવી તે ભેગા ઘણા બધા વીજ ઉપકરણો બળી ગયા છે આપણી સાથે દેવપરાના જે દેવરામ વાલા છે જે સામાજિક કાર્યકર છે તે આ વિસ્તારમાં શું બન્યું છે તેના વિશે દેવરામભાઈ આજે ગઈકાલે લાઇટ વહી ગઈ અને પાછી લાઇટ આવી તો આખો દેવપરા વિસ્તારની અંદર શું બનાવ બનેલ છે બીજી વિશે હિસાબે તે જણાવશો દેવપરા ગામની અંદરમાં ખાલી લાઇટ ચાલુ કરી એમાં ટીવી ઓછામાં ઓછા નહીં ગયા તો પંદરથી વીસ જણાના ટીવી પંખા અને ફ્રીજ તો દેવપરા ગામની અંદરમાં અટણ જે વાયરિંગ અટણ ખુલ્લું પડ્યું હતું અટક ટૂટલ હાલતના અંદર નીચે પડ્યું હતું તો એ માણસો આપણે બીજી વિશે વિસેલને અમે ફોન કર્યા પણ એ અત્યારે અગિયાર થી બાર વાગ્યા આવ્યા કાલનું એમને પછી દોરીથી બાઈ છું લાંબુ પણ એમાં કદાચ મરી ગયા હોત તો કંઈક અકસ્માત થયો તો જવાબદાર કોણ એના મોર અગાઉ અમારે અહીંયા સાવજાબા કરીને એને એક વીજ પોલનો નીચે પડ્યો તો થાંભલો પડી ગયો હતો હવે થાંભલો ઓછામાં જો અડધો ઇંચ તો એક ફૂટ જેટલો અંદર ઉતારે હવે જો વરસાદ ખાલી બે થી અઢી ઇંચ વરસાદ થાય તો થાંભલા ઓછા મોજા નહીં પડી ગયા તો પછી ત્રીએ થાંભલા પડી ગયા અને રોડ ઉપર પણ થાંભલા પડી જાય રોડ ઉપર તો કોઈ રીક્ષા તો કોઈક નિશાળની બાજુની અંદરમાં છોકરા ભણે છે હવે અહીંયા થાંભલા અને ડીપી હવે ડીપી જો એ ફાટે તો કેટલા છોકરાને નુકસાની કરે આજુબાજુને તો આજે આજે ઓછામાં ઓછા પાંચ દિલ છી લાઈટ નથી આજે કાલે ચાલુ કરી કાલે ચાલુ કર્યા પછી ધડાધડી ટીવીઓને પંખાની ધોબા ધોબી દેવપુરાની અંદરમાં અટણે ગરીબ માણસ અટણે મૂલ મજૂરી કરે અટણે જો એ દેવપુરા ગામની અંદરમાં અટણે ટીવીઓને બધા પંખાને ફરીજોને ને બધા ઉડી ગયા એનો જવાબદાર કોણ જ્યાં અધિકારીઓ તો પછી બીજા અટણા એને ફોન કરીએ તા એ અટણે તમારે ઓલું કરવાનું ને ઓલું કરવાનું પણ એની જવાબદારી એ નહીં આવે જ આજે ચાલુ કર્યા ભેગું તણે જ્યાં કોક જો કંઈક અરજી તો કંઈક કોઈ માહિતી માગે તો એના ઉપર રુકાવટની ફરિયાદ કરી દઈએ રુકાવટની કોઈ બી ફરિયાદ પોતે કરી દઈએ પોલિટ અંદરમાં વયા જાય પણ મારે એક એ કહેવાનું આનો તાત્કાલિક આનો આનો ઉકેલ લઈએ ને આનો લાઈટ રેગોલી આવે એવી નંબર વિનંતી જય હિન્દ જય ભારત તો આ હતા દેવરામભાઈ એક અન્ય સામાજિક આગેવાન જે આપણી સાથે પીજીવી બાબતે આપણે જે આ દેવપરત તમારો વિસ્તાર છે ઓખા નગરપાલિકાનો એમાં જે ત્રણ ચાર દિવસથી આ વરસાદ આવ્યો એના હિસાબે લાઇટ નથી તો તમે શું માનો છો ભાઈ એ લાઇટ તો હતી નહીં અને અમુક માણસ કામે ગયા હોય સાંજે આવે અને લાઇટ લીધી એટલે ચાલુ કર્યા ભેગું ટીવીઓને અને બીજું ત્રીજું ઘરે હાજર હોય તો એને અહીંયા ખબર હોય કે ભાઈ લાઈટ બંધ ઘટ થાય પણ જે બહારથી આવી હોય એને તો ખબર નથી મારી બાજુમાં કારુભા કરીને કારુબાર ધાબા રહીએ એ લોકો દ્વારકા કામે ગયા છે સાંજના આવ્યા એટલે ચાલુ કર્યું એટલે ટીવી પંખા ટીપલાઈટું ટોટલ વસ્તુ ઉડી ગઈ અને બીજું જે થોડું ઘણું અમે ફોન કરીએ તો એના જે લાગતા વર્તા તૈયાર છે એ ફોન કરે તો ફોન ઉપાડીએ પણ આમ નાગરિકનો ફોન એ ન ઉપાડે મેં સાંજના સાત વાગે એને ફોન કરેલો મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને હજુ ભૂપતભાઈ છે કે તમારે અર્થિંગ મૂકવા જોઈએ ને આને તમારે કરવું જોઈએ અમારું એ નથી આવતું એ કે અર્થિંગ તમારે અર્થિંગ તમે જે મીટર ફિટ ફિટ કરી દો હા તમે કી વસ્તુ અમે લઈ દઈએ ડબલ પાવર આપણા વાયરિંગમાં થયું એના મારે પોતાને બે પંખા ગયા બરાબર ટીવી તો ચાલુ નહોતું ને કહીએ જાત એટલે મહેરબાની કરીને જોશો આ કાંઈક ધ્યાન દઈએ દેવપરા કરો સારું અહીં તો બધી મજૂર વર્ગ રહીએ જી તો આ દેવપરા વિસ્તાર છે એની અંદર નાના ગરીબ માણસો મજૂર વર્ગ રહી છે અને ઓખા નગરપાલિકાનો જ આ વિસ્તાર છે પણ પી જીવી જે અધિકારીઓ છે તે જેવી લાઈટ ગઈ અને વરસાદ પડ્યો ત્યાર પછી પહેલે ઓખા પછી સુરત કરાડી પછી આરંભડા એવું લોકોનું માનવું છે કે ત્યાં પહેલે કર્યું સમારકામ અને દેવપરા જે વિસ્તાર છે જે છેવાડાનો વિસ્તાર છે આ વિસ્તારની અંદર પરમ દિવસે એ લોકોએ કામ કર્યું છે અને કાલે જેવી લાઇટ આવી તેમાં અહીંયા આપણે જોયું દ્વારકા ટુડેના દર્શકોએ કે હજારોની સંખ્યામાં જે નુકસાન ગયું છે લોકોને અને લાખો રૂપિયાના જે વીજ ઉપકરણો છે તે બળી ગયા છે પ્રશ્ન એ છે કે પીજીવીસીએલ છે તે ગ્રાહકો પાસેથી પૈસા વસૂલ કરી અને લાઇટ આપે છે તો જે વેપારી અને ગ્રાહકનો પીજીવીસીએલનો અને ગ્રાહકનો સંબંધ છે તો જે નુકસાની ગઈ છે તે આ લોકોનું કહેવું છે જે દેવપરાવાસીઓ છે કે જે લાઇટ ના હિસાબે વીચ ઉપકરણો બળી ગયા છે તેનો જવાબદાર કોણ કેમેરામેન હિતેશ દાસાણી સાથે હું બુધાબાપાટી દ્વારકા ટુડે ડે દેવપરા